અંદર આવી ગયો છું. હાય હાય, જોવું તો ખરા અંદરનો નજારો. ભાઈ મને એમ લાગે છે આજે કે આજ મને કાર કે ટ્રક ને લિફ્ટ મળવાની નથી, એટલે આજ વિચાર્યું કે બાઇક ને ટ્રાય કરીએ. તો ગાડીઓ આવે જ છે બરાબર સામેથી, ખાલી રસ્તા જવું રસ્તા. હવે આમાં લેન્ડ સ્લાઇડ નો થાય તો શું થાય? ખાલી આજો, હા તો જો આ થયેલું જ છે ઓલરેડી લેન્ડ સ્લાઇડ. જો કહાની આ જબરદસ્ત છે ભાઈ, ઉપર રામ ભગવાન નું મંદિર છે, સાક્ષાત બધા એમ કહે છે કે દેવી દર્શન દે છે, મતલબ જે દીવો સળગે છે ને એ દીવો ક્યારે હજુ દીવો ઓલવાનો નથી. રાધે રાધે અમારું ગુજરાત, ગુડ મોર્નિંગ. તો કેમ છે અમારું ગુજરાત, મજામાં ને? આઈ હોપ બધા એકદમ મસ્ત તગડા ફાઇન ફિટ અને કુલ હશે. તો ભાઈ જો મેં ક્યાં સ્ટે કર્યું હતું, પેટ્રોલ પંપ ને એકદમ મસ્ત સામે. તો રાતે હું અહીંયા 8 વાગે આવી ગયો હતો, મને કંઈ સ્ટે માટે મળતું નતું ને, તો હું ફાફા મારતો હતો. બટ અહીંયા જે મેં જ્યાં ખાધું હતું ને લંગર, ત્યાં એકદમ બિલકુલ 3 કિલોમીટર આગળ જ મતલબ એક પેટ્રોલ પંપ હતું. તો મેં સ્ટે કર્યું હતું અહીંયા, આપણું સામાન બામાન છે આગળ બધું સમેટી અહીંથી નીકળીએ છીએ પેટ્રોલ પંપ સામે. જો પ્રોપર્ટી આ છે કંઈક, તો બસ હવે રેડી પણ થઈ ગયો છે, શું કહેવાય, નાહી ધોઈ પણ લીધું છે ને હવે બસ નીકળું જ છું જસ્ટ. ને ભાઈ રાતે એટલા કપડાં ધોયા અને એક પણ હુકાણા નથી, હો બધું એમને એમ છે. તો કોને ખબર એટલો વેઇટ ઉપડશે કે નહીં ઉપડે, કંઈ નહીં જોઈએ હવે ધરમશાળા જઈને. અને ભાઈ ચલો પેટ્રોલ પંપે થી હું નીકળી ગયો છું અને હવે લાગી જોરદાર ની ભૂખ. તો અહીંયા આપણે કાલે લંગર ત્યાં ખાધું હતું, ત્યાં જઈએ કઈક તો મળી જાય ના તો વસ્તુ મસ્ત. તો ત્યાં જઈને ખાઈ લઈએ કઈક અને પછી આપણે નીકળીએ ધરમશાળા સાઈડ બરાબર ને. ભાઈ બેગ નો વજન થઈ ગયો ખતરનાક, લીલા કપડાં ફરી દીધા ને એટલે આજે બધા મતલબ શું કહેવાય યાત્રાળુઓ જાય જ છે ચાલીને, આખે રસ્તે ઈ જ છે બધી. આપણે પણ આપણી પગ યાત્રા ચાલુ કરી દીધી બટ લિફ્ટ લઈને. તો ભાઈ હાઈવે પર આવી ગયો, નાસ્તો કરી લીધો અને આપણો અહીં સામાન છે અને બસ પણ આ બસ કે ક્યાં લિફ્ટ આપે મને. તો ઇસેકિંગ સ્ટાર્ટ કરી દે, જોઈએ લિફ્ટ મળી જાય છે ધરમશાલાની સીધી. આપણો સામાન છે ને ભાઈ, વેઇટ બહુ એટલો છે ને હદ બારો, હું કહું એક થાકી જાય તો અહીં બેઠવાનું જ રહ્યું મારે આખું પૂરેપૂરું. તો અહીંથી મારે જવાનું છે સીધું ધરમશાલા સાઈડ. તો ભાઈ સામેથી એકરે 3 ટ્રક આવે, ટ્રાય કરું જો વિચારી ગયું મતલબ પેલો ટ્રક તો આપતો નથી આપે. એક એવીનું એ બી ત્રણે ત્રણ શું કહેવાય, એક કે હું નીકળી જાઉં એક કે હું નીકળી જાઉં મેળ જ ન આવ્યો. હજી એક ટ્રક આવે, હજી એક ગાડી આવે જોઈએ. એમ મળતું નથી, મને નથી લાગતું કે મળે એમ. તો ભાઈ અત્યારે ભાઈ મેળા હતા અને ત્યાંથી મને લિફ્ટ એક જરી કંઈ નથી મળતી એક થોડીક. પછી મેં વિચાર્યું કે યાર હવે બાઈકની ટ્રાય કરીએ, કેમ કે ધરમશાળા ત્યાંથી 150-200 કિલોમીટર હતું તો મેળ નતો આવતો. તો ભાઈ મને અહીંયા સુધી ડ્રોપ કર્યો, થેન્ક યુ સો મચ ભાઈ, યહાં તક ડ્રોપ કરને કે લીએ. ઓર યે કેસગઢ સાહેબ ગુરુદ્વારા હૈ ના, યે આજે સામે દેખાય ને કેસગઢ સાહેબ ગુરુદ્વારા છે ને, આનું બહુ ફેમસ છે. તો ચલો લંગર વગેરે છે તો લંગર વગેરે ખાઈએ દર્શન કરીએ ને પછી નીકળીએ. ચલો ભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આપણા નામ તો પૂછાઈ ભૂલ ગયા અહીંયા રાખી દીધા છે અંદર, અહીંયા બેગ રાખવા માટેનું છે સ્પેશિયલ. બહુ જ ક્રાઉડ છે આજુ. પંજાબી ભાષામાં છે ને કઈ ટપોય ન પડે જો, એટલે વાત કરવી પડશે આગળ. ઈ પણ હિન્દી તો આવડતી છે ને, તો પણ ટ્રાય કરું. ચલો ઉપર જઈએ જોઈએ. હવે ચપ્પલ બધી ઉપર પણ કાઢે છે અને ઉપર જ જઈએ પહેલા.
અરે બાપરે આગળ આવે છે મહેન્દ્રો કે ભૂલી ગયો કાઉટ જો ખાલી જોવા આગળ જ્યાં શૂઝ કાઢવાના ને મેળાવીને કાઢી નાખીએ આમાં પણ જાય બધી તો જો શૂઝનો પણ જુગાડ થઈ ગયો અહીંયા શૂઝ રાખ્યા છે આ શૂઝ એરિયા છે તો ટોકન પણ મળી ગયું છે જોઈએ હવે ચપ્પલ થઈ ગયું બેગનો પણ થઈ ગયો અને હવે દર્શન કરવા જાઓ હવે શું કરે ખબર માથા ઉપર બાંધો ને ઓલે પગ આપણે શું કહેવાય ભગવા રંગ તો એ ગોતવાનું છે હવે તો ભાઈ ઉભી ગયો છું તક જ સાહેબ અહીંયા બિલકુલ સામે જ છે જો દેખાય ને ના અહીંથી એન્ટ્રી ગેટ છે અને સાબુ થઈ ગયું કામકાજ ઓ મોટું ગુરુદ્વારા છે પેલા દર્શન કરવા પેલા તમને બધું બતાડી દઉં પાછળનું વાહ યાર કેમ છે જો મસ્ત દેખાય છે અને લંગર સુવિધા પણ અહીંયા જ છે જરી સામે લંગર ગુરુ કા લંગર લંગરનું પણ થઈ ગયું ડન આગળ પેલા દર્શન કરાવી આવું પછી ખુશી લઈ મતલબ શાંતિ લઈ લઈએ ચાલો ત્યાંથી દર્શન કરવાનું છે દર્શન કરી આવીએ આપણે અંદર આવી ગયો છું હોય હોય જોઉં તો ખરો અંદરનો નજારો જોઉં ખાલી અહીંયા ત્યાં ફરતા ફરતા દર્શન કરતા 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 અહીંથી જ છે સામે જ છે એકદમ બહુ મસ્ત દર્શન થઈ ગયા અને વાઈબ ગુરુદ્વારા બહુ અલગ જ મજા જ આવી ગઈ જોઈ લ્યો હવે અહીંથી નીચે જવાનું છે ને અહીંયા લંગર હોલ છે તો લંગર હવે લેવા જવાનું છે આપણે તો લેટ્સ ગો લંગર ખાવા જઈએ હું અહીંથી જ જઈ અહીંથી નીચે છે જસ્ટ લંગર બરાબર ને વાહ યાર મજા આવી ગઈ ને લંગર ખાવાની મને બહુ મજા આવે સાચે એટલે હું લંગર ખાવા પેલા જાઉં છું તો આવી ગયો છું હા ગુરુ કા લંગર લંગર ખાવા તો બહુ નીચે જવાનું લાગે ભાઈ આ જો ક્યાં કેટલું છે છે બહુ બધી લાગે છે નીચે હોલ છે હા દેખાય છે નીચે ચલો તો ચલો જાય લંગર ખાય જોઈએ નીચે શું છે દાલ કુટી એ તો હશે સર ક્રાઉડ બહુ છે ક્રાઉડ ભાઈ બહુ નીચે છો ત્રણ ચાર માળે છે એક બે ત્રણ ત્રીજા માળે છે હું ભાઈ બહુ જ ટ્રાફિક છે અંદર તો ઓલરેડી ફૂલ છે અને પણ આ તો જો હોલ આખે આખો ભરેલો છે બધા પ્રસાદ દેવા માટે બહુ એટલે બહુ મતલબ વિચાર કરો ફ્રીમાં સુવિધા મળતી હોય તો અહીંયા સુવિધા ફ્રીમાં મળી જાય મતલબ જમવું રહેવું ખાવું તો અહીંયા જ છે એટલે જો ચલો હમણાં આગળ બધી વખત ખાઈએ છે ફટાફટ ક્લીન થશે બધું તો એટલે આપણો વારો ઈચ્છે છે જમવામાં એટલે ભૂખ લાગી બહુ તો ખાવાનું છે પેટ ભરીને ખાવાનું છે આ બારો જો આ પણ ગુરુદ્વારા છે સામે છે સ્ટે માટેનું છે તો ભાઈ મસ્ત લંગર વગેરે ખાઈ લીધું છે અને સોરી તમને વિડીયો બતાવી નથી કરતો કે પબ્લિક એટલી હતી અને બધી ઇરિટેટ થતું હતું મતલબ ફોન જોઈને અલગ જ કેટલાક થતી તો અહીંયા લંગર સુવિધા હતી એ તો તમને બતાડી દીધું ખાઈ લીધું છે હવે નીકળી હવે અહીંથી ક્યાં નીકળ્યું છે ધરમશાળા અહીંથી હવે 150 કિલોમીટર રહી નતા રેડી હવે અહીંથી નીકળી આપણે મસ્ત મજા આવી ગઈ હું તો તમને કહી દઉં જો રોટલી પછી દાળ ખીર એટલું જ ચાવલ પણ હતા પેલા ખીર એ જ આવી હતી ચાવલ એ જ હતું એટલે તો મસ્ત ખાધી છું હવે નીકળ્યું છે કેવું હજો પબ્લિક બહુ બધી પબ્લિક છે બહુ બહુ તો ભાઈ અહીંયા આપણા શૂઝ વગેરે રાખ્યા હતા તો શૂઝ નહીં લઈ લીધું હવે અહીંયાથી નીકળવું છે ધરમશાળા માટે તો ચલો હવે નીકળી અહીંથી ધરમશાળા જો પબ્લિક તો જો ખાલી દર્શન કરવા માટે આવી અને અહીંયા આપણા બેગને છે તો અહીંથી બેગને લઈ લઈએ ફટાફટ અને હવે અહીંથી નીકળીએ બહુ મોડું થઈ ગયું નહીં હા અને ઇન્સ્ટાગ્રામમાં મસ્ત એક રીલ પણ નાખી દો જોજો ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત રીલ આવી ગઈ ગુરુદ્વારા અહીંયા જ છે જો અહીંયા મેં રાખેલો છે
ટોકન કેમ કે ટોકન કાઢલો હા દઈ દીધું અમે આપણો સામાન પડ્યો છે આપડા બેગ એક સેકન્ડ ખાલી અહીં બેગ જો આ ભાઈ હતા એ લોકો એ મારો રખી દીધું હતું આ ખાલી બેગ તો જો અહીં ચલો કઈ ને આપણું કામ થઈ ગયું નીકળી જાય ભાઈ સામાન તો લઈ લીધો પણ સામે એક મસ્ત માર્કેટ છે જેમાં અદ્ભુત તલવાર ને કચ્છા ને જે પણ જોઈએ ને એ મળે છે જોઈ લ્યો ખાલી ઓ બંદૂક બધું મળે છે આય હાય ગુરુ નાનકજી અંદર જઈએ જોઈએ તો ખરા અહીં સુધી આવ્યા છો હવે જો ખાલી જોકે આપણે કોઈ લાઈફમાં કંઈ લેવાના નથી તો હું ખોટું જોઈએ જોઈ લેવાનું ખાલી જોઈએ હું જોઈ તો લેવાનું હવે નીકળીએ ભાઈ જો બધું જોરદાર છે નહીં કાંઈ નહીં ચલો નીકળીએ અહીંયા રસ્તો છે અહીંથી નીકળી જઈએ ભાઈ મને એમ લાગે છે આજે કે આજ મને કાર કે ટ્રકને લિફ્ટ મળવાનું નથી એટલે આજ વિચાર્યું કે બાઇકને ટ્રાય કરીએ તો ગાડીઓ આવે જ છે બરાબર સામેથી જોઈએ ગાડીઓ તો રોકાવીએ બીજું તો હું હવે બરાબર ને આ ભાઈ જઈ આવે જો લોકલ જ છે એના ભાઈ હું રોકી પણ તો બસ સ્કૂટીઓ વડે કંઈ નહીં ચલો અને યાર ખબર મારા શૂઝ પણ ફાટી ગયા દીભાઈ અહીંથી ફાટી ગયા અને અહીંથી પણ ફાટી ગયા સ્લીપર ચોરી થઈ ગયા આ શૂઝ પણ હવે ફાટી ગયા કાંઈ ખબર નહીં હવે હું ભૂલું એ જોઈએ હવે શું થાય નહીં હા જો ભગવાન પાન વાન અહીંયા થઈ ગયો છે બેગ હવે એટલો વજન છે ને આમાં કપડાં લીલા છે તે હદ બારો વજન છે ભાઈ ને વેઇટ ઉપડતો છે એને કેટલા દિવસ થી છે ને આખી બોડી પેઇન કરે છે તો એ વેઇટ લઈને જે ધર્મશાળા પહોંચવાનો છે કઈ નહીં આ ગાડી લિફ્ટ આવે જો મોસ્ટ ઓફલી બધી ઓછી લિફ્ટ આપે છે ભાઈ આ સહી તો ભાઈ પંજાબ ખતમ અને હિમાચલ સ્ટાર્ટ જો હિમાચલ લો ગેટ આવી ગયો શહીદ કેપ્ટન અમોલ કાલિયા મતલબ કેટલું નામ લાગે હિમાચલ મેં કીધું મારું સ્ટોપ આવે ને ઉતારી દેજો તો અત્યારે ઘડી ઉભા છે સા પાણી પીવા અને ખાલી આજે ધર્મશાલા 90 કિલોમીટર બાકી છે ખાલી 90 કિલોમીટર બીજા કલાક 2 કલાકમાં તો અત્યારે એવી રીતે ચા પાણી કંઈક પીએ સામે દુકાન છે કંઈક હશે ચૌધરી વૈષ્ણવ દાદા ચૌધરી વૈષ્ણવ દાદા ચલો જાય હવે હતા ભાઈ ત્યાં ખવાય પીવાઈ ગયું ને હવે આગળ જઈએ છીએ અમે ધર્મશાળા સાઈડ તો હવે રસ્તા એવા હિલવાડાઓ આ જોઈ લ્યો તકલીફ થઈ છે ભાઈને પણ કેમ કે એકદમ સીધી હિલ આવી ગઈ ને હવે ત્યાં બાજુ પેટ્રોલ નો ભરેલો લાગે આખો એની જો હવે આગળ જાય છે ધીમે ધીમે
અને મસ્ત હવે ઠંડો માલ થયો ભાઈ, ઠંડો ઠંડો. કમસે કમ મારે આગળ પહોંચતા છે ને 2 કલાક તો લાગશે હજી, કેમ કે હજી અહીંથી 70 કિલોમીટર જેવું થાય છે. ખાલી રસ્તા જવું રસ્તા, હવે આમાં લેન્ડસ્લાઇડ ન થાય તો શું થાય? ખાલી આવજો, હા તો જો અહીંયા થયેલું જ છે ઓલરેડી લેન્ડસ્લાઇડ. જો હા તો જો ઉપરનું જીસે ભાઈ ક્લીન કરે છે. આજો બિલકુલ અહીંયા પણ હવે પહાડ પહાડી ઇલાકો જો થઈ ગયો, આ પણ ડેન્જર જ છે હવે ભાઈ. ઉપર ચડતા જાય અને ગામ પણ આવી ગયું કઈક. જો માર્કેટ મસ્ત છે, પાછળ હોય પણ માર્કેટ તો મેન હતી નહીં. રસ્તા બહુ કઈ ખાસ નથી, જોઈ લો એક પટ્ટી છે એમાંથી આપણે જવાનું છે. વાહ, અહીંયા કોંગ્રેસ સરકાર ચાલુ લાગે છે, અહીં મોદી સરકાર બાજુમાં છે. હા, આ કોંગ્રેસ સરકાર અને મોદી સરકાર બે કઈ વાત કરતા હોય ગેલા કેમ આવે માર્કેટમાં. હા જો તો ભાઈ આ ગાડી હતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ, તો અહીંયા પેટ્રોલ પંપ છે, તો ત્યાં સુધી મને ડ્રોપ કરવાનો હતો, તો ત્યાં સુધી મને ડ્રોપ કરી દીધું. અહીંથી હજી 3 કે 4 કિલોમીટર થાય છે, તો આપણે હેલા જવું બરાબર ને, બીજું હોય ને તો હેલો હેલો જાઓ. અહીંથી અહીંથી જો પહાડ સામે દેખાય છે એકદમ, ગાડી તો છે રોકાવતા ભૂલી જાઓ. સાજી ગાડીઓ જાય તો કોકને રોકાવી જ દેવું આપણે નહીં. હા યાર, હું મોસમ બને જો, વાદળ વાદળ જોરદાર. તો ભાઈ હું તો પહોંચી ગયો છું બરાબર, પણ આ ટ્રાફિક જો, મતલબ માર્કેટિંગ અહીં જોઉં છે. અરે વાહ, અહીં તો ટીવી ને બધું મળે છે, કપડાની દુકાન, માતા મારે માતારાણીનું બધું સામાન પણ છે અહીંયા પણ છે. અને કહાની અહીં જબરદસ્ત છે ભાઈ, ઉપર રામ ભગવાનનું મંદિર છે ને અહીંયા સાક્ષાત બધા એમ કહે છે કે દેવી દર્શન દે છે, મતલબ જે દીવો સળગે છે ને એ દીવો ક્યારે હજી દીવો ઓલવાનો નથી. થોડીક મજા આવશે, બધું દર્શન કરીએ જોઈએ. વિડીયો ચાલુ હતો ને ત્યારે એને મસ્ત બોલ લાગડી. અરે વાહ, વરસાદ બહુ ફાસ્ટ આવી ગયો. ચલો બડી બડી દુનિયામાં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ. ચલો આગળ જઈએ છે હવે. ભાઈ અહીંયા સુધી આવી તો ગયો યાર, વરસાદ જો, વરસાદના લીધે બધી રોકાણા છે, કેમ કે આગળથી કંઈ છતરા એવું કંઈ છે નહીં કે વરસાદને રોકી દો છે, પણ ઉપર હવે જવા માટે વરસાદને રોકાવું પડશે. રોકાઈ જા વરસાદ, રોકાઈ જા મારા વરસાદ. પણ અહીંથી રસ્તો છે તો જોઈએ હવે, વરસાદ રોકાય તો ઉપર જાય ને. તો આ દુકાને આવ્યો હતો ભાઈ પાસે, તો ભાઈએ મારો સામાન રખાવી દીધો ત્યાં સામે દરવાજાને સામે જ હતો. જો મતલબ અહીંથી ગેટ છે, અહીંથી ચડવાનું છે, અને ભાઈ મારો અહીં સામાન રખાઈ દીધો. મસ્ત માણસ જાય, મને સામેથી કીધું કે ફ્રી સેવા છે, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા મતલબ અહીંયા પણ સારા માણસો છીએ. ચલો ભાઈ, વરસાદ રોકાઈ ગયો હવે નીકળી, અને જો હજી ઉપરથી પાણી આવે છે. આય હાય, ઠંડો માહોલ થઈ ગયો એકદમ મસ્ત. આવશ્યક સૂચના અસ્તલ. અહીંયા હું છે જ્વાલામુખી મંદિર ન્યાય ન્યાસ ઈ પણ છે. આપણે બહુ છે, વરસાદ થઈ ગયો ને એટલા માટે હવે ત્યાં અહીંથી જ લઈ લેજો થાળી. જો ચલો ઉપર જઈએ દર્શન કરીએ જોઈએ, હું છે તમને પણ દર્શન કરાવું. પાછો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. ટ્રાફિક તો જો બહુ છે. આ બીજો ગેટ ખોલતા નથી એ લોકો. જો પેલો એક ખુલેલો છે, બ્લર કેમ થઈ ગયું, એક ખુલેલો છે ને એક બંધ છે. એ ઘડી ખોલી દઈ ને તો બધા અંદર હોય છે, અને વરસાદ બંધ જ નથી થતો, હું તો પલળી ગયો આખો. ને આ લુગડું એવી રીતે રાખેલું છે ને એમાંથી પાણી ઓટોમેટિકલી આવે છે. જો કંટ્રોલમાં
કન્ટિન્યુ ટ્રાફિક. ભાઈ ફાઇનલી પહોંચી ગયો, જો બહુ ટ્રાફિક, જો ટ્રાફિક. હું દર્શન કરી લઉં અને તમને પણ બહારથી કરી લ્યો, બાકી અંદર તો ફોન અલાઉડ જ નહીં હોય. ખૂણામાં પણ છે જોવા. ભાઈ હું ઉપર જ અવતર્યો, કેમ કે લંગર ચાલુ હતું, જો આ નીચે મંદિર છે અને ઉપર જ લંગર ચાલુ છે. રોટી મળે, ચલો ખાઈ લઈએ પેલા. હા ચાલુ છે સુવિધા તો પૂરેપૂરી. આખું હાર્દિક અભિનંદન. ઓકે શ્રી માં આ લોકો સેવા કરે છે અહીંયા. ચલો ખાઈ લઈએ પેલા આપણે. તો ભાઈ થોડો કેવો જ આગળ આવ્યો હતો, ત્યાં એક મંદિર આપણા મહાદેવનું મળી ગયું અને બહુ મસ્ત જગ્યા મળી ગઈ. જો તો અહીંયા સ્ટે કરવાનો છે એ પાકું છે. અહીંયા આપણે ટેન્ટ નાખી દઈએ આપણા. બહુ મસ્ત, અહીંયા કોઈ શેર નહીં પૂજારી કે કોઈ, તો આપણે એને પૂછીએ કે મારે સ્ટે કરવું છે બરાબર. બટ કંઈ નહીં, આપણે હનુમાન દાદા અને મહાદેવ અહીંયા જ છે, તો અહીંયા સ્ટેન્ટ નાખી લઈએ અને મને સેફ લાગે છે અહીંયા. તો ચલો ટેન્ટ નાખી દઉં અને વિડીયો એડિટ કરી નાખું ફટાફટ. તો હા, અને આ વિડીયો અહીંયા પૂરો કરી નાખું. થોડું મૂડ પણ ઓફ થઈ ગયું યાર, કંઈ નહીં, તને ખબર નથી, કંઈ નહીં. ચલો આઈ હોપ તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો અને વધારે વધારે શેર કરો યાર. તમારો ભાઈ ટ્રાવેલ કરે સીધા ઉઠમાની. ચલો કંઈ નહીં, રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ.